નમસ્તે પોલીસ કોન્સ્ટેબલની ભરતીના જે દસ્તાવેજી ચકાસણી નો જે સેક્શન આવે છે પાર્ટ આવે છે તો એને લઈને ઘણા મિત્રોના કોલ્સ અને કોમેન્ટ્સ હતી એકદમ સરળ બાબત છે છતાં પણ થોડાક તમારા પ્રશ્નોને લઈને ઇવનિંગના પ્રયત્ન કરેલો હતો લાઈવ માટે બટ ઇન્ટરપ્ટ થઈ ગયેલું હતું તો થોડીક બેઝિક બાબતો રજૂ કરું છું અને ફોર્મ પણ સાથે સાથે બતાવી દઉં છું કંઈ અઘરું નથી બટ પહેલી વાત કે તમને જે સિલેક્શન આપે છે અનાર્મ આર્મ જેલ સિપાહીનું સિલેક્શન કરવાનું થાય છે તો ત્યાં એક વાત ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ અનારમ પછી આર્મ અને પછી અંતે જેલ સિપાહી કેમ કે નોકરીના જે નોકરીનો જે લેવલ છે એ મુજબ અનાર્મ શ્રેષ્ઠ રહેશે પછી આર્મ અને પછી જેલ સિપાહી કેમ કે આ પસંદગીની વાત ત્યારે છે જ્યારે તમારા સારા માર્ક્સ છે તો તમને અનામમાં મળશે બટ તમારા માર્ક સફિસિયન્ટ નહીં હોય અને તમે અનામ સિલેક્ટ કરેલો હશે તો તમને આર્મમાં મળી જશે એમાં કોઈ એવો ઇશ્યુ નથી કે તમે અનામ સિલેક્ટ કરો અને પછી એ ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય તો ડિસ્કવોલિફાય થાવ એટલા માટે પ્રથમ રાખજો અનામ પછી આર્મ અને પછી જેલ સિપાહી તો આ ત્રણ સિક્વન્સ છે પસંદગીમાં રાખજો બીજું કે હા ફોર્મ જ જોઈ લઈએ પ્રથમ તો અહીંયા ફોર્મ છે એમાં ઉપર લખેલું છે કે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે તો અંગ્રેજી ભાષામાં ભરવાનું છે તો સ્વચ્છ અને સુગઢ અક્ષરમાં શક્ય હોય ત્યાં સુધી કેપિટલ અક્ષરોમાં ફોર્મને ફિલઅપ કરજો પ્રથમ અટક ઉમેદવારનું નામ અને પછી પિતાનું નામ અને અંતે માતાનું નામ છે યાદ રાખીએ કે સારા અને સરસ અક્ષરોમાં કેપિટલ લેટરમાં લખીએ તો વધારે સારું રહેશે બીજા નંબરના કોલમમાં તમારું પૂરેપૂરું કાયમી સરનામું પિનકોડ નંબર અને મોબાઈલ નંબર પણ સ્પષ્ટ અક્ષરોમાં દેખાય એવી રીતે લખી લેવાના થશે દસ્તાવેજી ચકાસણીનો જે તમને રોલ નંબર આપવામાં આવેલ છે એને અહીંયા દર્શાવવાનો છે એના પછી કન્ફર્મેશન નંબર ત્યારબાદ આવે છે ફોર્મનો ભાગ નંબર બે ભાગ નંબર બે માં અહીંયા આ જે ખાસ બાબત ધ્યાનમાં રાખવા જઈએ છે કે પ્રમાણપત્રો નીચેના ક્રમે રાખવા મતલબ કે જે પ્રમાણપત્રની તમે ડિટેલ ભરો છો મતલબ કે પ્રથમ તમે ડિટેલ ભરતી વખતે જન્મનું પ્રમાણપત્ર હાથમાં લાવ તો જન્મના પ્રમાણપત્રને ફોર્મની પાછળ પ્રથમ ક્રમે પછી અહીંયા બીજા નંબરે છે તો શૈક્ષણિક લાયકાત પછી જેટલા જેટલા નીચે આપેલા છે એને એ ક્રમમાં ગોઠવી લેજો તો જન્મના પ્રમાણપત્રમાં જન્મ તારીખ દસમાનું હોય કે બારમાનું એસએસસી કે એસએસસી એસએચસી આનું લિવિંગ સર્ટિફિકેટનો નંબર હશે અને જે તે શાળાનું નામ અહીંયા દર્શાવવાનું છે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રમાં બારમાના બેઝ ઉપર છે એટલે ઇઝ મસ્ટ ફરજિયાત છે બારમું ધોરણ પાસ કર્યાનું માસ અને વર્ષ મેળવેલ ટકાવારી અને શૈક્ષણિક બોર્ડનું નામ ગાંધીનગર હોય કે મતલબ કે જે કંઈ પણ તમારો બોર્ડ છે એને દર્શાવવાનો છે બીજું અમુક મિત્રો પૂછે કે ડિપ્લોમા હોય તો તમારી ડિગ્રીનું જે ફાઇનલ ઇયર હોય છે આના માર્ક્સ છે એ તમારે અહીંયા અટેચ કરી દેવાના નેક્સ્ટ વધારાની શૈક્ષણિક લાયકાતો મતલબ કે બાર પછી તમે ગ્રેજ્યુએશન કરેલું છે બીએડ કરેલું છે કંઈ પણ જે બારમાં પછીની ઉપરની જે તમારી ડિગ્રી છે ઉપરની જે શૈક્ષણિક લાયકાત છે અહીંયા દર્શાવવાની સપોઝ બાર પાસ કરીને તમે ભરતી કરેલી હોય અને ચાલુમાં કંઈ અત્યારે કોઈ હાલમાં કોઈ કોર્સ ચાલુ હોય ગ્રેજ્યુએશન કે બીસીએ કે જે કંઈ પણ હોય એ અહીંયા તમે દર્શાવી શકો સી અનામત જાતિનું પ્રમાણપત્ર એસી એસ ઓબીસી જે કંઈ પણ કેટેગરીમાં તમે આવો છો એનું જાતિનું પ્રમાણપત્ર તમારી આગળ હશે તો આ પ્રમાણપત્ર છે એમાં નંબર અને તારીખ હશે એને અહીંયા ફિલઅપ કરી દેવાનો છે અને ઇશ્યૂ કરનાર અધિકારી મામલતદાર હોઈ શકે નાયબ નિયામક હોઈ શકે જે કંઈ પણ અધિકારીએ તમને આ જાતિનું પ્રમાણપત્ર છે એ ઇશ્યૂ કરેલું છે એના અધિકારીના હોદ્દા અને કચેરીનું નામ અહીંયા લખવાનું રહેશે નેક્સ્ટ એસી બીસી મતલબ કે જે ઓબીસી કેટેગરીને નોન ક્રિમિલિયર સર્ટી આપવામાં આવે છે એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા નોન ક્રિમિલિયર આપણે નવું આ વર્ષનું કઢાવેલું હોય તો એ નથી રાખવાનું જે તે સમયે તમે પોલીસ ભરતીનું પ્રથમ જે ફોર્મ ભરેલું છે ત્યારે જે નોન ક્રિમિલિયર સર્ટીના નંબર નાખેલા છે એ જ પ્રમાણપત્ર માંગશે તમારી આગળ આ જ પ્રમાણપત્રની જરૂર તમને પડવાની છે નોન ક્રિમિલિયર સર્ટી કોણ ઇસ્યુ કરે છે અને કઈ કચેરી મતલબ કે મામલતદાર હોય તો મામલતદાર અને મામલતદારની કચેરી તો અહીંયા એ લખવાનું છે નોન ક્રિમિનલ સર્ટીમાં ખાસ ધ્યાન રાખજો નવું ક્રિમિનલ સર્ટીના નંબર અહીંયા નથી નાખવાના હું પોતે આ આવો ઇસ્યુ મેં ફેસ કરેલો છે બે હજાર બારમાં ત્યારે એટલું સેન્સ નહોતું તો નોન ક્રિમિનલ સર્ટી જે તે સમયનું માંગેલ હતું તો મારે આગળ હતું નહીં તો ફરી વખત એને કઢાવવું પડેલ હતું તો આ વસ્તુ ધ્યાન રાખજો જે નોન ક્રિમિનલ સર્ટીના નંબર અને એ જ નોન ક્રિમિનલ સર્ટીને જરૂર પડશે જે તમે ભરતી વખતે ફોર્મમાં સબમિટ કરાવેલું હતું તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો હવે ના બધી જે કોલમો છે એ બધા માટે ફરજિયાત નથી જો તમારી આગળ એનસીસીનું સર્ટિફિકેટ છે અને તમે એના માર્ક મેળવેલા છે તો ત્યાં તમારે ફરજિયાત આ સર્ટી રજૂ કરવું પડશે જો સર્ટી તમે તમને માર્ક છે સર્ટી નહીં હોય તો તમારું રીમેરિટ થશે અને એ માર્ક છે એ ઓછા કરવામાં આવશે તો જો સર્ટી હોય તો અહીંયા નંબર અને તારીખ ઇસ્યુ કરનાર અધિકારી શક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો ડિગ્રીનું નામ પાસ કર્યા વર્ષ અને મેળવેલ ગુણ રમતગમતનું પ્રમાણપત્ર નેશનલ લેવલનું હશે તો જ માન્ય રહેશે ત્યાં છતાં પણ જો તમે ફિલઅપ કરેલું હોય માર્ક મળેલા હશે તો બહુ કંઈ ચિંતા જેવું નથી બટ રીમેરિટ કરી અને તમારા માર્ક્સ છે એ કટ કરવામાં આવશે રમતગમતનું નામ છે કક્ષા દર્શાવવાની છે પ્રમાણપત્ર નંબર તારીખ અને ઇસ્યુ કરનાર અધિકારીના નામ હોદ્દો વિધવા મહિલાઓ માટેના પ્રમાણપત્રમાં પણ આ જ કોલમ છે પતિનું નામ અવસાન તારીખ પ્રમાણપત્ર કચેરી અને ઇસ્યુ કરનાર અધિકારી માજી સૈનિકો છે એના માટે થોડાક વધારાના કોલમ આપેલા છે જન્મ તારીખ એનું વર્ષ માસ દિવસ આર્મી નેવી એ એમાં ક્યારે નોકરી કરી શું છે ખરેખર આવી બધી બાબતો અહીંયા દર્શાવવાની છે માજી સૈનિકો માટે બસ અહીંયા આપણું ફોર્મ છે એ આપણો જે રોલ છે અહીંયા પૂરો થઈ જાય ઉમેદવારની સહી છે અને ઉમેદવારનું નામ પછીનું જે ફોર્મ છે એ કાર્યાલય હેતુ માટે છે મતલબ કે અહીંથી આપણે કંઈ પણ આગળ ભરવાનું છે નહીં તો આ વાત હતી થોડીક ફોર્મની બેઝિક બસ એટલી બાબતો એકદમ નોર્મલ છે કોમન છે બટ યાદ રાખવાનું છે જ્યારે તમે જાઉં છું ત્યારે ક્રિમિલિયર સર્ટી અને બધા જે આપણા ડોક્યુમેન્ટ છે એની ઝેરોક્સ કરાવી અને શક્ય હોય તો પ્રમાણિત કરી લેવા સેલ્ફ સેલ્ફોટેક્ટેડ ચલાવશે જ બટ અને બીજું કે આપણી ફાઇલ છે એને વ્યવસ્થિત સાચવી અને ત્યાં લઈ જવાની કોઈ ડોક્યુમેન્ટ છે એ ઘરે રાખીને જવાના નથી તો બસ આથી બેઝિક બાબત છતાં પણ કોઈ મુદ્દાઓ ચૂકાઈ જવાતા હોય તો તમે આ વિડીયોને કોમેન્ટમાં લખજો હું એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ સો મચ બધાને ઓલ ધ બેસ્ટ ફોર ધ રિઝલ્ટ